નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ગુજરાતીમાં ચેપ્ટર 1 નાવડી ચાલી ભણીશું. એકવાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. ફરતા ફરતા બધા એક સરોવર પાસે આવી પહોંચ્યા. સરોવરનું પાણી જોતા જ દેડકાને તેમાં તરવાની ઈચ્છા. ચાલો તરીએ કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો. દેડકો તો સરોવરના પાણીમાં તરવાની મજા લઈ રહ્યો હતો અને બધાને સરોવરના પાણીમાં આવવાનું કહી રહ્યો હતો. પણ અમને તો તરતા નથી આવડતું, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું. તે સાંભળી દેડકો જોર જોરથી હસવા માંડ્યો અને કહેવા લાગ્યો, લો ભાઈ, આ બધાને તો તરતા પણ નથી આવડતું, શું આ તો સાવ નકામા છે. પીલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું, પણ તેઓ નિરાશ ન થયા. તેમણે વિચાર્યું, તરતા આવડતું નથી તો શું થયું, આપણે નાવડી બનાવીએ. બધા નાવડી બનાવવા માટે તૈયાર થઈ ગયા. પીલું ગયું, ઝડપથી એક પાંદડું પાછું લઈ આવ્યું. ઉંદર એક નાળિયેરીની કાચલી લઈ આવ્યો. કીડી એક નાની સળી લઈ આવી. ભમરો ઉડતો ઉડતો દોરી લઈ આવ્યો. આ બધો જ સામાન ભેગો કરી તેઓ બધા કામમાં લાગી ગયા. ઉંદરે દાંત વડે કાણું પાડીને કાચલીમાં લાકડી ભરાવી. હવે કીડી બેન લાકડી ઉપર ચડી દોરી બાંધી દીધી અને પછી પીલુએ પાંદડું આવ્યું તે દોરી સાથે બાંધી દીધું અને નાવડી તૈયાર થઈ ગઈ. તેમણે નાવડી ચાલી નીકળી. બધાએ નાવડીને પાણીમાં ધકેલી, કૂદકો લગાવી તેના પર ચડી ગયા અને નાવડી ધીરે ધીરે સરકવા લાગી. દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું, તે ફરી હસવાનો જ હતું, પરંતુ નાવડી તો ખૂબ જ દૂર નીકળી ગઈ હતી. એટલી બધી દૂર કે દેડકો હવે તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો. આ જોઈ અને દેડકો ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ઉદાસ ચહેરે જુએ છે. સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ. કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? કીડી અને ભમરા સાથે પીલું, ઉંદર અને દેડકો ફરવા નીકળ્યા હતા. પાણીમાં કોણ કૂદી પડ્યું? પાણીમાં દેડકો કૂદી પડ્યો. તરતા કોને કોને આવડતું નહોતું? તરતા પીલું, ઉંદર, કીડી અને ભમરાને આવડતું નહોતું. પીલું ઝડપથી શું લઈ આવ્યું? પીલું ઝડપથી પાંદડું લઈ આવ્યું. નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? નાવડી બનાવવા પીલું પાંદડું લઈ આવ્યું, ઉંદર કાચલી લઈ આવ્યો, કીડી સળી લઈ આવી અને ભમરો દોરી લઈ આવ્યો. ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. દેડકો દેડકો પાણીમાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. પાણીમાં અને ડ્રાઉં ડ્રાઉં, અહીં દેડકાનું રહેઠાણ અને અવાજ સાથે વાક્ય બનાવેલું છે. તે રીતે આપણને બધાના અવાજ અને રહેઠાણ સાથે વાક્ય બનાવવાના છે. તો ચકલી ચકલી ઝાડ પર ચીંચી કરે છે. ઉંદર ઉંદર દરમાં ચું ચું કરે છે. કબૂતર કબૂતર બખોલમાં ઘૂ ઘૂ કરે છે. ભમરો ભમરો દરમાં ગુંજન કરે છે. કાગડો કાગડો ઝાડ પર કાંકા કરે છે. ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ આપો. ચિત્ર શાનું છે? ચિત્ર વૃક્ષારોપણનું છે. છોડ કોણ રોપે છે? છોડ છોકરી રોપે છે. છોકરો શું કરે છે? છોકરો છોડને પાણી પાવે છે. તમને કેટલા વૃક્ષો દેખાય છે? અમને 6 વૃક્ષો દેખાય છે. ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? ચિત્ર દ્વારા આપણને શીખ મળે છે કે વધારે વૃક્ષો વાવવા જોઈએ અને તેમનું જતન કરવું જોઈએ. વૃક્ષ વિશે બીજા બે સૂત્ર લખો. વૃક્ષ વાવો અને વરસાદ લાવો. એક બાર એક જાર.
કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. ઉંદરનું રહેઠાણ તો દર, વાઘ વરુનું રહેઠાણ બોર્ડ, પંખી ઝાડ પર રહે વા બાંધે છે તે માળો, બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે વાડો, માણસનું રહેઠાણ ઘર અને સાપનું રહેઠાણ રાફડો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, શું છે આ? માસ. સફરજન, દાડમ, કેરી, ફળ. રાતો, પીળો, લાલ, રંગ. શિયાળો, ઉનાળો, ચોમાસુ, ઋતુ. કાકા, ફુવા, માસી, સંબંધ. દૂધી, કારેલા, ભીંડા, શાકભાજી. મોર, પોપટ અને કાબર એ પંખી. આજનું તમારું હોમવર્ક છે, સૂચના મુજબ કરો. ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુના નામ લખો અને દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખી આવો. ધન્યવાદ.